આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી. સ્વર જયેશ રાવલ અને નિશા મોરે. કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે. વાત કરતા હતા આપણે મીરાબાઈની, જેમનો સમયકાળ 1498 થી 1547 સુધીનો માનવામાં આવે છે. તેઓ કૃષ્ણ ભક્ત હતા અને કૃષ્ણને પોતાના પતિ માન્યા હતા. એમને અનુલક્ષીને અનેક ભજનો રચ્યા, જેમાં મુખ્યત્વે સાખ્યભાવ છે. મેવાડના વતની એવા મીરાબાઈ ગુજરાતી, હિન્દી, વ્રજ અને મારવાડી ભાષામાં પદો લખ્યા છે. મીરાબાઈનો જન્મ 1498 જોધપુરમાં મેળતા ખાતે, જેમાં ગામનું નામ કુડકી, કુકડી કે કુરકી, ત્રણમાંથી જે પણ આપ્યું હોય એ, જે હાલના રાજસ્થાન પાલી જિલ્લામાં છે. તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. જ્યારે મીરાબાઈ માત્ર 3 વર્ષના હતા ને, ત્યારે એમના ઘરે એક સાધુ આવ્યા હતા અને એમણે કૃષ્ણની એક મૂર્તિ, એક રમકડાની મૂર્તિ એમના પિતાને આપી હતી. પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી. પરંતુ એમણે શરૂઆતમાં મીરાજીને આ મૂર્તિ ના આપી. એમને લાગ્યું કે આ નાનકડી બાલિકાને આ કૃષ્ણની મૂર્તિ ગમશે નહીં. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી ગઈ. જ્યાં સુધી એ કૃષ્ણની મૂર્તિને જુએ નહીં, ત્યાં સુધી એ ખાવા પીવાની એણે મનાઈ કરી દીધી. આ રીતે મીરા માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. નાની ઉંમરમાં જ તેમના લગ્ન ચિત્તોડના રાણા સાંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયા હતા. ભોજરાજજી મૃત્યુ પામ્યા એના પછી એમની ભક્તિ છે એ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરમાં જઈ અને કૃષ્ણ ભક્તો સામે કૃષ્ણ મૂર્તિ આગળ નાચતા રહેતા હતા. મીરાના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર પણ બનાવી દે છે. ત્યાં એવું વાતાવરણ થઈ ગયું કે સાધુ સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ. પરંતુ મીરાના દિયરને આ વાત પસંદ ન હતી. ઉદાજીએ પણ તેમને સમજાવ્યા, પણ મીરા દુનિયા ભૂલી અને કૃષ્ણમાં રમતી જાય અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય. પ્રચલિત કથા અનુસાર મીરા વૃંદાવનમાં ભક્ત શિરોમણિ જીવ ગોસ્વામીના દર્શન માટે ગયા. ગોસ્વામીજીના સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. પણ મીરાબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ એક પુરુષ છે. અહીં આવી જાણ્યું કે તેમનો એક વધુ પ્રતિદ્વંદી પેદા થયો છે. મીરાનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલ્લા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી મીરાબાઈને મળ્યા. ઘણા લોકોનું એવું માનવું છે કે મીરાબાઈના કોઈ ગુરુ ન હતા, પરંતુ મીરાબાઈએ ગુરુની શોધ આદરી હતી અને અનેક સંતોને મળ્યા હતા. આખરે સંત રવિદાસજી ઉત્તર ભારતમાં, તેઓ સંત રવિદાસજીના નામે પ્રખ્યાત છે, એમને એમણે પોતાના ગુરુ માન્યા હતા. મીરાબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રવિદાસ અથવા તો રોહિદાસનો ઉલ્લેખ કરેલો છે. જોઈએ હવે મીરાબાઈની કૃતિઓ અને એમની પ્રખ્યાત પંક્તિઓ. મીરાબાઈની કૃતિઓ: રામ રાખે તેમ રહીએ, રામ રમકડું જડ્યું રે, પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચે થઈ, ઝેર તો પીધા છે જાણી જાણી, જીવનનો સંગાથી હારે કોઈ માધવ લો, લેને તારી લાકડી વૃંદાવન કી કુંજ ગલી મેં. નરસિંહજી કા માયરા જે કથાત્મક ચરિત્ર છે, સત્યભામાનું રૂસણું એ પણ કથાત્મક છે, મેરે તો ગિરધર ગોપાલ. મીરાબાઈના જાણીતા ભજનો જોઈએ. ઝેર તો પીધા જાણી જાણી, હરી વસે છે હરિના જન્મમાં, જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, પગ ઘૂંઘરું બાંધ મીરા,
રામ નામ રસ પીજે, પાયો જી મેને રામ રતન ધન પાયો, કાનુડો માંગ્યો દેને યશોદા મૈયા, વૃંદાવન મોરલી વાગે છે, કાનુડો શું જાણે મારી પ્રીત, મને ચાકર રાખો જી, મોરી લાગી લટક. કેટલાક લોકો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા શ્રોતાઓ માટે એક નાનકડો પ્રશ્ન પણ આ એપિસોડમાં મૂકી દઈએ, તો મીરાબાઈની માતાનું નામ શું હતું? ફરીથી પ્રશ્ન સાંભળી લો, મીરાબાઈની માતાનું નામ શું હતું? જવાબ આપ વોટ્સએપ કરી શકો છો, નંબર છે 9426421254, 9426421254. મીરાબાઈના ગ્રંથોની જો વાત કરીએ તો તેમણે 4 ગ્રંથોની રચના કરી હતી. પેલું નરસિંહરા માયરા, બીજું ગીત ગોવિંદ ટીકા, ત્રીજું રાગ ગોવિંદ અને ચોથું રાગ સોરઠ કે પદ. નરસિંહરા માયરા, ગીત ગોવિંદ ટીકા, રાગ ગોવિંદ, રાગ સોરઠ કે પદ. આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન મીરાબાઈ કી પદાવલી નામના ગ્રંથમાં પણ કરવામાં આવ્યું છે. મીરાબાઈના 2 એપિસોડમાં આપણે મીરાબાઈના જીવન કવન વિશે, તેમણે કૃષ્ણ ભક્તિ કઈ રીતે અપનાવી, તેમણે નાનપણ કઈ રીતે વિતાવ્યું, તેમના લગ્ન, તેમની કૃતિઓ, તેમની જાણીતી પંક્તિઓ, આ બધા વિશે માહિતી મેળવી. તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ઉપર વોઇસ મેસેજ અથવા ટેક્સ્ટ મેસેજ કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. યુટ્યુબ ઉપર પણ તમને આ કાર્યક્રમ સાંભળવા મળશે. આવજો. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી. સ્વર જયેશ રાવલ અને નિશા મોરે. કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.